एक बार मारे दीकरी ना लग्न थी जवा दे पछी जो हूं तारा शू हाल करू छू। खोटू नहीं बोल। आ एसीबी हर्षवर्धन सिंह नो पंजो है। एक पर्सन है तो बधुज साचू साचू बोलवा लागीस पोपटनी जे। तमने हिंसा करवी गमती नथी पण जो सामे वाला ना माने तो समझी गयो ने? सुधरी जजे। नेक्स्ट टाइम आवीस पुलिस स्टेशन में जय सीधो हॉस्पिटल में। अंडरस्टूड? चला लै जावा ने। जी साहिब। चल चल पोपट। हाँ बा जय सोमनाथ। जय सोमनाथ। हर्षवर्धन अमने तो एवं जणावामां आव्युं हतुं के तमारे आजे रजा छे। हा बा पण एक महत्वनुं काम आवी गयुं छे एटले ज आव्यो छुं। કોઈને વચન આપ્યું હોય એના કરતા મહત્વનું કામ બીજું કોઈ નથી હોતું। કામને પોસ્ટપોન્ડ કરો। વિક્રમસિંહને ત્યાં જવાનું છે આપણે। વચન પાળવું જરૂરી છે। બા તમે મારી રાહ ના જોતા। તમે લોકો પહોંચો મારી રીતે આવી જઈશ। આપણે ત્યાં ચા પાણી કરવા નથી જઈ રહ્યા હર્ષવર્ધન। તમારા લગ્ન નક્કી થયા છે એટલે જઈ રહ્યા છે। તમે એ ઘરના જમાઈ થવાના છો અને જમાઈનું એક માન હોય છે અને એ માન જાળવવું રહ્યું। અમે પહેલા જઈએ ને તમે પછીથી આવો એવું નહીં હાલે। તમે ઘરે આવો, સારા કપડાં પહેરો, આપણે સહપરિવાર જવાનું છે। સમજાણું? સારું બા હું આવું છું। જય સોમનાથ। જય સોમનાથ। હા ટેબલ પર મૂકો। બધું આવી ગયું છે ને? હા આવી ગયું। હિસાબ કરી દઉં ને? કોઈ પ્રોબ્લેમ તો નથી ને? ના ના કરી નાખો। હા હા લિસ્ટ પ્રમાણે તો બધું આવી ગયું છે। હેલો। હા લિસ્ટ પ્રમાણે તો બધો સામાન આવી ગયો છે। આ રેટ કેવા લગાડ્યા છો તમે? અરે અમે ખાનદાની માણસ એટલે બધામાં રેટ વધારી વધારી લગાડવાના? અરે આવું થોડું ચાલે? આ બિલ 15,625 નું છે। જો હું 10,000 આપું છું। અરે ના ના બરાબર જ છે, પછી શું કામ આપું? અરે 10,000 આ બધા સામાન ના મળીને જ કહું છું। અરે કઈ નહીં એ બધું નહીં ચાલે, 10,000 માં હિસાબ પતાવો। 10,000 પછી આપું છું। અરે આપું છું કહ્યું તો ખરા? હા તમારે સાહેબ સે બાત હો ગઈ હે, અભી તુમ નીકળો। હા હા સલામ સલામ। હા હાલો ખાનદાની માણસ ને જોયા નથી કે તરત સલામ ઠોકવા લાગ્યા, જાણે હમણાં જ બક્ષિસ મળી જશે। હા લોકો કેવો હોય છે નહીં? હું શું કહું છું? હા કયો? આ ત્રિલોકભાઈએ મહેમાનોને રહેવા માટે બંગલો આપ્યો પણ રૂપિયાની કઈ વાત કરી? કેવા રૂપિયા ને સાના રૂપિયા! ઓલા ત્રિલોકે મારી સમુ માત્ર નાક ઘસડવાનું બાકી રાખ્યું હતું, એ તો મને રિક્વેસ્ટ કરી રહ્યો હતો। વિક્રમસિંહ તમારા જેવા ખાનદાની માણસની દીકરીના લગ્નમાં મારા જેવો માણસ જો મદદરૂપ થાય મારું તો જીવન સુધરી જાય। અરે એ માણસ બહુ કરગર્યો એટલે પછી આપણે એનો બંગલો ભાડે રાખી દીધો, બાકી ઢોસલાને ત્યાં થૂંકવાય કોણ જાય? હું મારા મહેમાનોની વ્યવસ્થા તો ડાયરેક્ટ 5-star હોટલમાં જ કરવાનો હતો। આપણે તો લડી લઈએ પછી જે થવાનું એ થાય। સારું એ બધું જવા દો। સાંભળો, મહેમાન પહેલા આપણા ઘરે આવશે પછી ઓલા ત્રિલોકના બંગલે જશે, એટલે આપણું ઘર એકદમ ટાપટીપ હોવું જોઈએ। જે વસ્તુ જ્યાં પડેલી છે ને ત્યાં જોવી જોઈએ। હા ગમે ત્યાં વસ્તુ પડેલી। આ શું પડ્યું છે? આ છે ચિઠ્ઠી। એ આયા દેખાડ ડેડી। આ મેં તો જોઈ જ લીધું છે, મારે માત્ર એટલું જ કન્ફર્મ કરવું છે, મેં જે જોયું છે એ જ છે।
દેખાડ. મેં પહેલા પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું, ખાનદાનની ઇજ્જત થી મોટું કઈ નથી. નહીં નામ, નહીં કામ. સમજાણું? મમ્મી, મારી સાથે વાત કર ને. મેં તને ના પાડી હતી ને, ત્યાંની જરૂર નથી. બેબી, વિક્રમસિંહને ત્યાં લઈ જવા માટેની ભેટ વસ્તુઓ લઈ લીધી ને બધી? તૈયારીઓ થઈ ગઈ બધી? જી. હા બેબી, બેબી ક્યાં છે? બેબી, બેબી માસી મંદિરે ગયા છે અને એમણે કહ્યું છે કે સીધા વિક્રમસિંહજીને ત્યાં પહોંચશે અને બધી ભેટ વસ્તુઓ ગાડીમાં મુકાઈ ગઈ છે. અને બેબી માસીએ ખાસ કહ્યું છે કે તમારે દવા લીધા વગર ઘરની બહાર પગ નથી મૂકવાનો. આ ઘરમાં અમને ઓર્ડર કરી શકે એવી એક જ વ્યક્તિ છે, બેબી. જી. બા, બા હર્ષવર્ધનને કહ્યું છે ને કે આપણે એમને સાસરે જવાનું છે, એમણે ડ્યુટી પર નથી જવાનું, નહીતર પાછા પોલીસના યુનિફોર્મમાં આવી જશે. હા, કહ્યું છે એમને. આ બસ નીકળું છું. લ્યો, આવી ગયા. પધારો વરરાજા. જય સોમનાથ. જય સોમનાથ. મારે ઘડીએ પગે લાગવાની જરૂર નથી, લગ્નમાં એવા ઘણા પ્રસંગ આવશે કે તમારે વાંકા વળવું પડશે. જઈએ. હા બા, એક મિનિટ. કોને ફોન કરી રહ્યા છો? અર્જુનસિંહ. કઈ જરૂર નથી, ફોન મૂકી દો. બા, અગ્ગો નાનો ભાઈ છે મારો અને તમારો જ દીકરો છે ને, અને એના શરીરમાં પણ રાઠોડ પરિવારનું જ લોહી છે. અને બા, આ શુભ પ્રસંગે અહીંયા હોવો જોઈએ ને. હા, હોવા તો જોઈએ, પણ એ પહેલા એમણે આ ઘરમાં હોવું જોઈએ. મોટા ભાઈના લગ્ન છે તો કંકોત્રીઓ આપવાનું કામ નાના ભાઈએ કરવું જોઈએ ને, એના બદલે આપણે જ આમંત્રણ આપવા જવાનું. અર્જુનસિંહ આપણાથી દૂર છે, એના જવાબદાર ઈ પોતે જ છે. આંગળીથી નખ વિગળા ના થાય અને અમે કરીએ પણ નહીં, એ વાત તમે પણ સારી રીતે જાણો છો હર્ષવર્ધન. આ શુભ પ્રસંગે આપણે એમના વિશે કોઈ ચર્ચા નથી કરી. રેવા દો, આજે મારે દવા નથી લેવી, તમે જાઓ. બા, દત્તુ કાકા એક મિનિટ. બા, પ્લીઝ દવા લઈ લો ને. અમારે દવા નથી લેવી. એક દીકરાને ઘરના અગત્યના પ્રસંગે બોલાવવાની અમે ના પાડી, ઈ અમારા બીજા દીકરાને નથી ગમ્યું. અમે તમારા ગમા અણગમાનું ધ્યાન ન રાખી શક્યા એ અમારી ભૂલ છે. અમને સજા મળવી જોઈએ, સજા મળવી જરૂરી છે. બા, બા પ્લીઝ દવા લઈ લો ને. બા, 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 બા એક મિનિટ. બા, બા આવું નહીં કરો ને પ્લીઝ. બા, બા એક મિનિટ વાત તો સાંભળો. બા, એટલે મનમાં જે વાત ખૂંચતી હોય હું કહી પણ ના શકું. કહી જ શકો છો તમે? તો બા, ભૂલ ગમે એની હોય, તમે દર વખતે પોતાની જાતને સજા કેમ આપો છો? મને તમારી તબિયતનું બહુ ટેન્શન થતું હોય છે બા.